પૂનમ, મેં જોયું કે તું સતત ખંજવાળી રહી છે અને વિચિત્ર રીતે ચાલી રહી છે. તું ઠીક તો છે ને? માં, મારા પ્રાઇવેટ પાર્ટમાં ફોલ્લીઓ અને ફોડલાઓ થયા છે, એમાં મને બહુ દુખાવો થાય છે. તારે મને પહેલા કેવું જોઈતું તું? ચાલ આપણે હમણાં ડોક્ટર પાસે જઈએ. નમસ્તે મીનાજી. નમસ્તે ડોક્ટર સાહેબા. મહેરબાની કરીને પૂનમને તપાસવા વિનંતી છે, તેને ખંજવાળની સમસ્યા છે. તો રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શનથી પીડાય છે, જે સ્ત્રી અને પુરુષ બંનેને અસર કરે છે, અને અંગત સ્વચ્છતાના અભાવ, ખરાબ સેનિટરી નેપકિન્સ વાપરવા અથવા રિપ્રોડક્ટિવ ટ્રેક્ટમાં અસામાન્ય બેક્ટેરિયાના લીધે હોઈ શકે છે. એ વાત સારી છે કે તે તારી માતાને આ વાત જણાવી, નહીં તો બાળકો અવારનવાર પોતાની રિપ્રોડક્ટિવ સ્વાસ્થ્ય સમસ્યાઓ જણાવતા શરમાય છે. આ ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે અને પછીથી સારવાર કરવાનું મુશ્કેલ બની જાય છે. કૃપા કરી આ દવાઓ લઈ લેજે અને અંગત સ્વચ્છતાની સારી ટેવો પાડ. સંક્રમણો થી બચવા ડિસ્પોઝેબલ સેનિટરી નેપકિન્સ વાપર. થેન્ક યુ ડોક્ટર. કોલોનીમાં તમારું સ્વાગત છે. મેં સાંભળ્યું છે કે તમારા પતિની તબિયત સારી નથી. મીનાજી, તમારી ફિકર બદલ તમારો આભાર. વાસ્તવમાં અમે બંને એચઆઈવી પોઝિટિવ છીએ અને સારવાર પર છીએ. વર્ષો પહેલા મારા પતિએ એક શલ્યક્રિયા કરાવી હતી, ત્યારે એચઆઈવી દૂષિત બ્લડ ટ્રાન્સફ્યુઝન વડે તેમને ચેપ લાગી ગયો, અને ગર્ભાવસ્થામાં સ્ત્રીરોગ વિશેષજ્ઞે મને એચઆઈવી ટેસ્ટ કરાવડાવ્યો ત્યારે એમને આ અંગે જાણ થઈ. આ તો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તમારા દીકરા સોનુનું શું? ગવર્નમેન્ટ પ્રિવેન્શન ઓફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન કાર્યક્રમના આભારે બાળકના જન્મ દરમિયાન મને દવાઓ આપવામાં આવી અને અમારો દીકરો સોનુ એચઆઈવી નેગેટિવ અને સ્વસ્થ જન્મ્યો. તે હવે 13 વર્ષનો છે અને અભ્યાસમાં ખૂબ જ સારો છે. એ જાણીને સારું લાગ્યું. તમે કાળજી રાખજો અને કોઈ મદદની જરૂર હોય તો કહેજો. શું ચાલી રહ્યું છે? આટલી અવાજ ક્યાંથી આવી રહી છે? સર, અમુક માતા-પિતા બહાર વિરોધ કરી રહ્યા છે. કૃપા કરી શાંત થઈ જાઓ અને આવો, આપણે મારી ઓફિસમાં વાતચીત કરીએ. વાલીઓ, કૃપા કરી બેસી જાઓ અને આપણે શાંતિથી વાતચીત કરીએ. અમે અમારા બાળકો એચઆઈવી થી સંક્રમિત થાય તેવું નથી ઈચ્છતા. સોનુ એચઆઈવી પોઝિટિવ નથી, પણ તેના માતા-પિતા છે. તમારા બાળકો સુરક્ષિત છે. એચઆઈવી વાળા કોઈકની સાથે આપણે ભેદભાવ ન કરવો જોઈએ. સોનુ અમારી શાળામાં અભ્યાસ કરવાનું ચાલુ રાખશે. ડોક્ટર, કૃપા કરીને આ લોકોને એચઆઈવી તથા એઇડ્સ વિશે જણાવો. એચઆઈવી એક વાયરસ છે જે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને પ્રભાવિત કરે છે, જ્યારે એઇડ્સ એ એચઆઈવી ના કારણે શરીરની નબળી થયેલી પ્રતિરોધકતા છે. એચઆઈવી ટ્રાન્સમિશનના ફક્ત 4 માધ્યમ છે, જેમાં અસુરક્ષિત શારીરિક સંબંધો, સોયની આપલે અથવા પુનઃવપરાશ, એચઆઈવી સંક્રમિત બ્લડ અથવા બોડી પ્રોડક્ટ્સ અને ટ્રાન્સફ્યુઝન, એચઆઈવી સંક્રમિત માતા તરફથી અજન્મ્યા બાળકમાં. હવે એવી દવાઓ છે જે બાળકને માતા પિતા પાસેથી એચઆઈવી ટ્રાન્સમિશનને અટકાવવામાં મદદ કરે છે. અમે એચઆઈવી પોઝિટિવ છે એની જાણવણી કેવી રીતે થાય? એચઆઈવી સ્ટેટસને જાણવાની એકમાત્ર રીત એચઆઈવી ટેસ્ટ મારફત છે, જે તમામ સરકારી દવાખાનાઓમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે. ઠીક છે, પણ તેની કોઈ સારવાર હોય છે? એચઆઈવી મટી શકતો નથી, પણ એચઆઈવી માટેની સારવાર ઉપલબ્ધ છે. તેને એન્ટી રેટ્રોવાયરલ થેરેપી અથવા ART કહેવામાં આવે છે. આ તમામ સરકારી દવાખાનાઓમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે. સાચી સારવાર અને કાળજી વડે એચઆઈવી પોઝિટિવ લોકો આપણામાંના દરેકની જેમ ફળદાયી અને આરોગ્યપ્રદ જીવન જીવી શકે છે. વધુ માહિતી માટે તમે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના 1097 એચઆઈવી હેલ્પલાઇનને કોલ કરી શકો છો. આપણે એચઆઈવી એઇડ્સ સાથે જીવતા લોકો સાથે આદર અને અનુકંપાપૂર્વક વર્તવું જોઈએ અને તેઓની કાળજી લેવી તથા તેઓને ટેકો કરવો જોઈએ. માહિતી માટે તમારો આભાર ડોક્ટર. જો વહેલું નિદાન થાય તો રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ RTIs સરળતાથી સારવાર કરી શકાય અને મટાડી શકાય છે. અંગત સ્વચ્છતા રાખવી એ RTIs થી બચાવની સર્વાધિક મહત્વપૂર્ણ રીત છે અને સારવાર લેવા બાબતે આપણે શરમ ન અનુભવવી જોઈએ. સ્વચ્છ અને ડિસ્પોઝેબલ સેનિટરી નેપકિનનો ઉપયોગ કરવા દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઇજીનની પદ્ધતિ હોવી જોઈએ. એચઆઈવી અટકાવી શકાય છે અને દરેક જણને પોતાને એચઆઈવીથી બચાવવાનો અધિકાર છે. આપણે અસુરક્ષિત શારીરિક સંબંધોને ટાળવા, સોયનો પુનઃ ઉપયોગ ન કરવો, નોંધણી કરવામાં આવેલ બ્લડ બેંક્સ પર જવું અને સંક્રમિત માતાથી શિશુને એચઆઈવીના ટ્રાન્સમિશનને ટાળવા
ગર્ભાવસ્થા દરમિયાન તબીબી મદદ લેવી જોઈએ. લોકોને એચઆઈવી થી સંક્રમિત થવાથી અટકાવવા એચઆઈવી એઇડ્સ અંગે અવધારણાઓને પડકારવી અને આ અવધારણાઓમાંથી ઉત્પન્ન થનારા લાંછન અને ભેદભાવોનો અંત આણવા મહત્વપૂર્ણ છે. રિપ્રોડક્ટિવ હેલ્થ સર્વિસીસ અને એચઆઈવી એઇડ્સ અંગેની માહિતી મેળવવા કૃપા કરી નજીકની હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લો.